પહેલી તારીખે ચાતુર્માસ બેસે છે ચાતુર્માસના નિયમ આપણે દર વર્ષે લેતા હોય એનું એમ થોડુંક વિધાન કીધો પછી કથા કહું લો કાર્તક સુદ એકાદશી થી લઈને અ સુદ એકાદશી થી કાર્તક સુદ એકાદશી સુધી ચાતુર્માસ ચાર મહિનાનો ગણાય આ ચાતુર્માસ ની અંદર જે કોઈ નિયમ લે એનો અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે ભગવાન જે પાતાળમાં બલી મહારાજાને ત્યાં દરવાણ સ્વરૂપે જાય છે તો એ ભક્તની ભાવના ભગવાન તો મોજમાં છે ભક્તના સાનિધ્ય પણ ભક્તની ભાવના હોય અમારા ભગવાન જલ્દી તેથી બહાર આવે એટલે ભક્ત ભગવાન જલ્દી બહાર આવે એ ભાવનાથી વિશેષ સાધનો કરે છે ભક્તિ કરે સાધનો કરે છે તો ભગવાનને કોઈ કષ્ટ નથી પણ ભક્ત પોતાને માટે આલું કરે ભગવાન ખૂબ રાજી થઈ અને એને અનેક ગણું ફળ આપે છે એલા ચાતુર્માસ છે તો એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે મારે શિક્ષા પણ લખ્યું છે કે ચાતુર્માસ ની અંદર તથા કથા કરવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃતે સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જાપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનની પ્રતીક્ષણા કરવી એવું મારે સત્યોતેરમાં શ્લોકમાં લખ્યું છે તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકાર નિયમ અમે ઉત્તમ માન્યા છે તે માટે નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાની વિશે વિશેષપણે ભક્તિ કરીને ધારવો એમ અઠ્યોતેરમાં શ્લોકમાં પણ મહારાજે આજ્ઞા આપણને બધાને કરી છે ભક્તિ સંબંધી ઘણા બધા નિયમો આવે એમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય નિશાયા પ્રહર અંતિમે રાત્રિનો છેલ્લો પહોર છેલ્લો પહોર એટલે ત્રણથી લઈને સાડા વાગ્યા સુધીનો પહોર એને ત્રણ સોરી ત્રણ થી છ વાગ્યાનો પ્રહાર એને કહેવાય બ્રાહ્મ મુહૂર્ત એની અંદર જાગવું પછી ત્રણ થી નિકટ જાગે શ્રેષ્ઠ પાછળ જાગે એ થોડું ગોણ થતું જાય છ વાગ્યા પછી જાગે પછી શું કહેવાય નિકી નહીં કોઠારી ધ્યાન દેના ખુરશી નતર કેવા આ મોજ બેઠા છો રાજા ધીરજ બેઠા બેઠા પછી કથા સાંભળવી મંગળા આરતીના દર્શન કરવા દિવસમાં એક જ વાર એકવાર અવશ્ય મંદિરે જવું આ વિધવિધ નિયમ અલગ અલગ જેને જી હોય ભાઈમૃત જાગવાનો નિયમ કોઈ લે કોઈ નિત્ય રોજ કથા સાંભળવાનો નિયમ લે હમણાં ઘર સભા એ તમે એમ નીકી લઈ ગયો રોજ ઘર ઘરસભા સાંભળી ચાતુર્માસમાં નિયમ લઈ શકશો મંગળ આરતીના દર્શન કરવા એવો નિયમ પણ લે દિવસમાં એક વાર અવશ્ય મંદિરના દર્શન કરવા એવો એવું પણ નિયમ લે નિત્ય ભગવાનને આટલા અમુક દંડ કરો એવો નિયમ લે એટલી મિનિટ ધ્યાન કરો એવું નિયમ લે આટલી માળા ફેરવું લે એવું નિયમ લે એટલા જન્મંગળ પાઠ એવું લે આટલી પ્રદિક્ષણા કરો એવું લે ભગવાનની કીર્તન ગાવા એવું નિયમ લે એટલા મંત્ર જાપ આટલા કરો એવું પણ નિયમ લે તિલચિહ્ન પાઠ કરો એવું પણ નિયમ લઈ શકે નિત્ય પાંચ માનસી પૂજા કરી એવું પણ નિયમ લઈ શકે પછી સત્શાસ્ત્રનું વાંચન પણ લઈ શકે ભક્ત ચિંતાઓનો પાઠ કરો વચનમનો પાઠ કરો સ્વામીની વાતોનો વાત પાઠ કરો બંને સંતોની વાતોનો વાત પાઠ કરો નિષ્કળાંત કાવ્યનો પાઠ કરો સત્સંગો પાઠ કરો સત્સંગજીનો વાત હતા એટલે કહું ભક્તો મને પોતાને એવો સંકલ્પ થયો હતો મેં કીધું આપણે બધા ખૂબ લાભ લીધો સત્સંગજીનો પણ ઘેર ઘેર ભગવાનના ભક્તો લાભ લે એટલા માટે અહીંયા જે શ્લોક શ્લોકબદ્ધ બહુ સરસ રીતે સંતોએ પારણ કરી છે તો કે મેં પણ શ્લોક એ શ્લોક શબ્દ શબ્દ સાંભળ્યો અને પદ્ધતિસર જે વિધિ બતાવી વિધિસર જ આપણે કથા એ થઈ રહી છે તો મનમાં વિચાર થયો આપણે સંતો પાછો દો તો લાભ લીધો પણ ઘેર ઘેર ભક્તો પણ લાભ લે એટલા માટે આવતી એકાદશીથી જ આપણી કથા સવા પૂરી થાય એટલે રોજ પોણો કલાક સુધી એ શ્લોક બધ જે પારણ થઈ છે એના બે અધ્યાય ટૂંકમાં પોણો કલાક લઈશું એમાં દસ મિનિટ જનમંગલનો પાઠ લઈશું અને બાકી શ્લોકબદ્ધ પારણ લઈશું એ રોજ આવશે કે ચાતુર્માસમાં ભગવાનના ભક્તો જો નેમ લેશે તો ચાતુર્માસમાં આખું સત્સંગ જીવન જેમ સંતો હાત્મા તમે પણ કરી શકશો તમે એમાં ભુજની એપ્લિકેશનમાં સત્સંગ જીવન આપેલું છે એ તમે સામે સત્સંગ જીવન ખોલશો પછી તમને ખબર પડે આવતીકાલે યાદ આવવાનું ક્રમ બધા આવવાનું છે મહાત્માથી શરૂ મહાત્મ્ય ભાગથી શરૂઆત ક્રમ બધા આવશે તો તમે બધાએ પણ સત્સંગોને ખોલી અને બેસજો શ્લોક જોતા જાજ્યો અને ઠાકોરજી પધરાવજો ચોખા રાખજો અને અથવા પુષ્પ રાખજો ઠાકોરજીના ચણાં ચડાવતા જવા નક્કી કરવું કે આપણે પણ ભલે કદાચ બધા ઘરના સદસ્યો ક્યારેક હાજરો ક્યારેક ન હોય પણ ઘરના કમસે એક કે બે વ્યક્તિએ તો બેસુજ આખું પારણ પૂરું કરવું છે તો જિંદગીનો એક અલભ્ય લાભ પ્રાપ્ત થઈ જશે આખે આખું સત્સંગીઓ મુકાશે શ્લોક બધ શ્લોકે શ્લોક સંતો સ્વામિનારાયણ સ્વાહા કરે છે તમારે સ્વામિનારાયણ નમઃ કરીને પુષ્પ અથવા તો ચોખા ધરાવવા એવી રીતે ભગવાનના ભક્તો આવતી એકાદશીથી સ્ટાર્ટ થઈ જશે નિમ એકાદશી સ્ટાર્ટ થશે તેમ બધા એને લઈ શકશો એ લાભ લઈ શકશો એટલે આ બધું તમે કરી શકો છો પછી તપ સંબંધી નિયમોમાં મીઠાનો ત્યાગ કરવો એક મહિના સુધી પછી મિઠાન ત્યાગ કરો એક મહિનો ચાર મહિના સુધી ત્યાગ મહિનો કરો મહિના સુધી કરો ભોજનનો સમય મૌન ગ્રહણ કરો આ આ ફરિયાદ લેજો સમજણો ઘરના પ્રશ્ન ઘણા સોલ્વ થઈ જાય ભોજન વખતે બિલકુલ મૌન ગ્રહણ કરી કોળે કોળે સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ભોજન કરવું ઘર સભા સાંભળો વૈષ્ણવ ભક્તો કોઈ હોય તો એ પણ નિયમ લઈ શકે કે કોળિયે કોળિયે રાધા કૃષ્ણ રાધાકૃષ્ણ રાધા સીતારામ સીતારામ અથવા રામ રામ કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જે રીતે લેવું એ લઈ શકાય તો એ રીતે કોળિયે કોળિયે ભગવાન નામ લઈને ભોજન કરવું એવું નિયમ લઈ શકો એક જ ટાઈમ ભોજન કરવું ચાર મહિના અથવા તો એક મહિનો એવું નિયમ લઈ શકો અથવા તો ચાર મહિના ફલાહાર કરવું એક મહિનો ફલાહાર કરવું ધારણા પરણા કરવા ધારણા પણ એટલે એક દિવસ ભોજન કરું બીજે દિવસે ન કરું એમાં બે પ્રકાર છે ચોખા ધારણા પાણી તો તમે આજ બપોર ભોજન કર્યા પછી પમદી બપોર ભોજન કરવાનું પણ ચોખા ધારણા પાણા ન હોય તો તમે ઉપવાસ દિવસે તો કાંઈ ન લઈ શકો પણ પારણા દિવસે સવારમાં તેમ પહેલું લઈ શકો ભોજન કરી શકો બપોરના પણ કહી શકો એમાં પાછા બે તલ પ્રકાર કે તમે એક જ ટાઈમ અનાજ બપોર લેવું છે સવારમાં ફલાહ ફલાહાર લો તો ચાલે અથવા તો તમે પારણ દિવસે બે ટાઈમ ભોજન કરો તો પણ ચાલી શકે એક મહિના સુધી કરવું ચાંદરાણી કરવું એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના એમાં આઠ કોળિયા જમવાનું હોય ઘણા બધા પ્રકાર એમાં પણ આવે છે યતિ ચાંદરાણી શિશુ ચાંદાણ જઉ ચાંદરાણી કીડી એ ગમે પણ કોળિયા આઠ આવે એટલે કોળિયા બસો ને ચાલીસ થાય મહિનાના એમાં જઉ ચાંદણ હોય ને એમાં કેવું હોય કે રોજ ના આઠ નો આવે પડી શરૂ કરો એક બીજના બે ત્રણ ત્રીજ ના ત્રણ એમ કરતા કરતા પંદર જાવાનું અને પંદર પછી ઉતરવાનું ચૌદ તેર બાર એમ કરતા કરતા ત્રણ બે એકના ઉપવાસ કીડી ચાંદાણ છે જેમાં એમાં પંદર ચૌદ તેર કરતા કરતા પાંચ ચાર ત્રણ બે એક અને ઉપવાસ પછી એક બે ત્રણ કરતા કરતા પંદર જાવાનું એ કીડી ચાંદાણી કહેવાય પછી યતી ચાંદાણી એમાં રોજના બપોરના આઠ કોળિયા જમવાના શિશુ શિશુ ચાંદરાયણ એને તમારે સવારના ચાર અને સાંજના ચાર પણ લેવાના બસો ચાલીસ થાય મહિના ત્રીસ દિવસ પૂરા થવા જોઈએ એ ક્રમ રાખવાનું ત્રીસ દિવસ પૂરા થવા જોઈએ બસો ચાલીસ કોળિયા થવા જોઈએ ક્યારેક બને કે તમારે ક્યાંય ગયા ન ભાવ્યું એવું કાદ હોય તો છ લીધા પણ તમારે આગળ પાછળ બસો ચાલીસ પૂરા કરી દેવા પડે એથી વધારે તપની જો રુચિ હોય તો કયું ઋષિ ચાંદ્રાયણ કરવાનું એમાં વધારે રુચિ રુચ રુચિ હોય તો કેમ ગયા અમારે હમણાં સંસાગર હતું જો બેઠા કર્યું હતું એણે કર્યું હતું હરિપ્રકાશ કર્યું હતું એમાં તમારે ત્રણ કોળિયા જમવાનું આખો મહિનો ત્રણ કોળિયા નહીં જમવાનું એવું પણ લઈ શકાય છે એટલે આ તપની વાત થઈ ફરીજિયાત ત્યાગ સંબંધી નિયમોમાં પહેલા મહિનામાં એટલે અષાઢ મહિનામાં શાકભાજી લીલોતરી શાકભાજી નહીં ખાવું બીજા મહિનામાં દૂધ નહીં ખાવું ત્રીજા મહિનામાં દહીં નહીં ખાવું ચોથા મહિનામાં કઠોળનો ત્યાગ રાખો અને આખા ચાતુ ચાતુર્માસ દરમિયાન જામફળ નહીં ખાવું કાલેંગડું નહીં ખાવું હું કાલે જમરૂ ખાવે છે વાડીમાં પણ પંદર દાડા બાકી છે પાકવાના પંદર દાડે પાક પડે એમ છે ચાતુર્માસ ને પાંચ દિવસ રે બાકી જમુરુખે કઈ વિચાર્યું નહીં જમુર ખુડીએ કે મારો ઉપયોગ નહીં થાય લો પણ ચાતરસ માં બેઠા પછી એકાદશી પછી આટલી વસ્તુ ખવાય ને રીંગણ ન ખવાય મૂળો નહીં શેરડી નહીં જામફળ નહીં કાલીંગડું ભક્તો ક્યારેક આપણે બુદ્ધિ નો ઉપયોગ કર્યા શું કામ ના પાડી છે પણ એ ભલે આપણે સીધી ના પાડી તો ઠાકોરજી એમ કે તમે ક્યાં બધું મત છો ઠાકોરજી બધું ગોતી ગોતી અને આપણા ઋષિ મરશો આપણા સંતો બધું ગોતી આપણે શીધું પીસી દીધું આપણે આપણે દયા કરીને આપણે શંકાનો પાર ન રાખ્યો રીંગણા છે મૂળા મું વાંધો છે પણ યોગ શાસ્ત્રમાં એક વિધાન બહુ સરસ કર્યું લખ્યું કે ચાતુમાસ ની અંદર આ કોઈ વસ્તુ જે લખી એ વસ્તુ અથવા લસણ ડુંગળી બારે મહિના માટે લખ્યું આહાર કરે તો આપણે ભોજન પ્રાણવાયુ પ્રગટ થાય છે જે જે આપણા આપણા પ્રાણવાયુનું નું બેલેન્સ રાખે છે પ્રાણવાયુ પ્રગટ થાય છે પણ આ વસ્તુ ખાવાથી પ્રાણવાયુ જે પ્રગટ થાય ને આ ખાઈ જાય છે એટલે પ્રાણવાયુ અનબેલેન્સ થઈ જાય છે અને આને નહીં ખાવાથી પ્રાણવાયુનું બેલેન્સ રહે છે પ્રાણવાયુનું બેલેન્સ રહે એટલે મનનું પણ બેલેન્સ રહે અને આપણને ભગવાન ભજવામાં ઘણી સાનુકૂળતા થાય છે એટલે એ બધા નિયમો છે એટલે આ આનો ફોર્મ પણ બહાર પડશે તો ભગવાનના ભક્તો તમે અવશ્ય એનો ફોર્મ ભરજો એ બધા ભક્તોને ભલામણ છે નિયમ અવશ્ય લેજો સત્સંગ જેવનો જેમ ભક્ત ચિંતામણીને પાઠ કર્યા ભક્ત ચિંતા પાઠ આપણા સોળ સત્તર હજાર આપણે ઉલ્લેખ બેનો આપ્યા હતા સાંખ્ય બેનો એ બધા મળીને એકવીસ બાવીસ હજાર પારાયણો થઈ એમ સત્સંગીઓની જીવનની પારાયણ તમે શરૂ કરશો પછી ફાયદો કેવો થાય ખબર ભલે એમાં સંસ્કૃત આવે છે પણ નીચે ગુજરાતી છે તમે તમને ખબર છે કે આજે આ આ આ અધ્યાય આવવાનો એને દિવસે જો તમે ગુજરાતી વાંચી લ્યો ને તો તમને સંસ્કૃત વાંચતા છો તો તમને પણ સંસ્કૃત જાણે સમજાતું હોય એવો અનુભવ થાય છે એટલે ખૂબ આનંદ આવશે એવું નહીં માનતા સંસ્કૃતમાં શું ખબર પડે તમારું ગુજરાતી બે જ અધ્યાય છે તમે વાંચો તો દસ મિનિટ લાગે બહુ મોટો હોય પંદર મિનિટ લાગે સીધી વાંચી જાવ તો એ તો આપણે હમાત્મક કરીએ જેથી કરીને ડબલ ટાઈમ જાય એટલે બધાને મારી ભલામણ કે તમે સત્સંજો આફીર નક્કી કરજો કે આપણે સત્સંજોનું આખી આખું પારણ આવી જ રીતે કરવું છે અને એને એના અધ્યાય દિવસે વાંચી લેવાના અથવા તો અગિયાર વાગે પૂરું થાય ને પછી તરત બીજા વાંચી લે આવતીકાલે ક્યાં અધ્યાય દિવસે ટાઈમ મળ્યો કે ન મળ્યો અથવા તો ઓર પૂજામાં એ વાંચી લેવું પણ ગુજરાતી વાંચી લેવું તો તમને ઓર આનંદ આવશે ને તો કેવું થાય ખબર છે આમ દિવ્યતાનો અનુભવ થશે કારણ કે આ તિવરમાં ત્યોર બધા સંતો બેઠા ખૂબ દિવ્ય લાગે હતા દિવ્યતાનો આનંદ આવશે તમને પણ સમજાશે નહીં સીધું સંસ્કૃત ખાલી વાંચશો તો પણ તમે દિવસે વાંચી લો તમને સમજાશે પણ એ બધા ભક્તોને ભલામણ કરવામાં આવ્યા છે અગર એ વિડીયો આપકો પસંદ આયા હો તો લાઇક કરી હું શેર કરનરા મત ભૂલીએ સારકથા ચેનલ કહું